हरिपुरा भवानीवड विस्तार नो आ बनाव छे। अडपला करीने कोईने न कहेवा पण धमकी आपी हती। विद्यार्थिनीए माता पिता ने जाण करता समग्र मामलो पोलीस मथके पहोंच्यो। पोलीसे शिक्षक श्रीशांत उर्फे सन्नी ओजा नामना डरातम शिक्षक ने पकड़ी पाड्यो छे। સુરતના મહિધરપુરા વિસ્તારમાં શિક્ષણને લજવતો કિસ્સો સામે આવ્યો, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ટ્યુશન ક્લાસીસના શિક્ષકે છેડતી કરી હતી અને આ વાત કોઈને ન કહેવા ધમકી પણ આપવામાં આવી। સગીરાએ તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી, જે સાંભળી માતાના પગ તળેથી જમીન પણ સરકી પડી હતી। જ્યારે માતાએ તાત્કાલિક ધોરણે આ મામલે મહિધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો। શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્યુશન સંચાલક શિક્ષકની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ છેડતીનો ભોગ બનેલી સગીરાનું કાઉન્સેલિંગ કરી મનોચિકિત્સક પાસે સારવાર કરાવવા અંગેની તજવીજ પણ હાથ ધરવામાં આવી। તેના ક્લાસમાં જે પ્રાઇવેટ ક્લાસમાં જે છોકરી ભણતી હતી એ છોકરી સાથે એણે બીભત્સ ચેન ચડા કરેલા હતા અને આ અનુસંધાને એ છોકરી એની માતા પિતાને જાણ કરતા એમના માતા પિતા દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન કરવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। વાપીના કરવડમાંથી લાખોની કિંમતનો પાન મસાલા અને ગુટકાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વાપીના ડુંગરા પોલીસે 90 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। એક વ્યક્તિએ પોતાના ગોડાઉનમાં પાન મસાલા અને ગુટકાના જથ્થાનો સંગ્રહ કર્યો હતો। હાજર કર્મચારીઓ પાસે આ મુદ્દામાલનો કોઈ બિલ ન હોવાથી પોલીસે કાર્યવાહી હાથ ધરી। સુરતનું બ્રિટિશ કબ્રસ્તાન જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। કબ્રસ્તાનમાં ઠેર ઠેર દારૂની બોટલો અને પોટલીઓ જોવા મળી છે। બ્રિટિશ કબ્રસ્તાન ઐતિહાસિક ધરોહર છે અને તેની જાળવણી કરવી તે પુરાતત્વ વિભાગની જવાબદારી છે। તેવામાં ઠેર ઠેર અહીં દારૂની બોટલો અને પોટલીઓ દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। મહેસાણામાં ઉમિયાધામ ઊંઝામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। સવારથી જ મા ઉમિયાના દર્શનાર્થે ભક્તોની લાંબી કતાર જોવા મળી। મા ઉમિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। આજે ચંદ્રગ્રહણને લઈ સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેદ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત પૂજાઓ આરતી સહિતનો ઉપક્રમ સ્થગિત રહેશે। આજનું ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પારતું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક હોય છે અને આ સાથે જ ગંગાજળ અભિષેક તે ઉપરાંત બિલ્વ પૂજા ધ્વજ પૂજા યજ્ઞ સહિતની તમામ પૂજા બંધ રહેશે। તમામ મંદિરો 29 ઓક્ટોબરના દિવસે નિયત સમયે ખુલશે। તમામ મંદિરોમાં બપોરે 1:42 મિનિટે ચંદ્રગ્રહણ વેદનો પ્રારંભ થતો હોય તમામ મંદિરોમાં પૂજાવિધિ બંધ રહેશે, તેમજ સાયમ આરતી છે એ પણ બંધ રાખવામાં આવશે। કે જ્યારે ચંદ્રગ્રહણ હોય તો એના 12 કલાક પહેલા વેદ લાગી જાય, તો જ્યારથી વેદ લાગે ત્યારથી લઈને ગ્રહણ પૂર્ણ થાય, જ્યાં સુધી ગ્રહણ પૂરું ન થાય અડધી રાત સુધી, ત્યાં સુધી જે અશક્ત છે એના માટે છૂટ છે, પણ જે સશક્ત લોકો છે એમને વેદ લાગ્યા પછી ભોજન ન લેવું જોઈએ, બનતા સુધી જેટલા થઈ શકે એટલા જપ કરવા જોઈએ, મનન કરવું જોઈએ। વિશ્વ ઉમિયાધામ દ્વારા સરદાર પટેલની 149મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ લોકો સરદાર પટેલની જીવનગાથાનું રસપાન કરશે। આ ઉપરાંત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું દેશના ઇતિહાસમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સન્માન કરશે। આ સાથે જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10,000 કરતા પણ વધુ કાર રેલીમાં જોડાશે। રાજ્યમાં ઉમિયામાના 504 ફૂટ ઊંચા મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યના વિવિધ શહેરોની માટીને કળશમાં લાવી મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે। ભારતની આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ તરફથી આ આયોજન કરાઈ રહ્યું છે।
સરદાર પટેલ રાષ્ટ્રહિતના મહાસંમેલનનું આયોજન જે 31મી ઓક્ટોબરે અમદાવાદમાં એસજી હાઇવે ઉપર જે રાખવામાં આવેલું છે કે જેની અંદર મહત્વની બે વસ્તુ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એમનો જન્મદિવસ 31 ઓક્ટોબર છે જ, અને આ જન્મદિવસ સમગ્ર દેશ ઉજવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા રાષ્ટ્રપુરૂષ કે જે સ્વયં રાષ્ટ્રચેતનાનું પ્રતિક છે, અને એ રાષ્ટ્રચેતનાના પ્રતિકને સમગ્ર દુનિયા સમક્ષ મૂકી અને દરેક વ્યક્તિમાં રાષ્ટ્રચેતના કેવી રીતે ઉજાગર થાય તે અંતર્ગત આપણે સરદાર પટેલ ગૌરવ ગાથાનું આયોજન 31મી ઓક્ટોબરે આપણે કરી રહ્યા છીએ. આઈ મૂવ ફોરવર્ડ. બધાને ફોન કર્યા, જ્યાં જ્યાં મારે સંબંધ હતા વાતચીત કરી, એક્સપ્લેન કર્યું, અને ત્યારથી કન્ફર્મેશન લેવાના ચાલુ કર્યા. અમુક જગ્યાએ જે જરૂરત હતી રૂબરૂ, તેમ ગતસિંહજી મહારાજ છે જોધપુર, પોતે ઉંમરથી ખૂબ સિનિયર છે, ત્યાં પર્સનલી ગયા. ઉદયપુરે અમે પર્સનલી ગયા, બધાને બ્રીફ કર્યું સંસ્થા બાબતમાં આખા કાર્યક્રમમાં, અને તે રીતે બધાનું જેમ જેમ કન્ફર્મેશન આવતું રહ્યું બધાને આપણે સમાવેશને કન્ફર્મેશન લીધા. અને તે પ્રત્યે જે બીજા નાના નાના જે રજવાડાઓ હતા એમને કન્વિન્સ કરી, અને આપણે બીજા 3 દિવસમાં જ્યારે કથા છે એમાં સમાવેશ કરેલા છે. અને સમાચારમાં હવે વાત ધબકારાની, ચિંતાની. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં જ 12 દિવસમાં એટેકથી 13 લોકોના મોત નિપજ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલે જાહેર કર્યા છે આંકડા. 17 થી 28 ઓક્ટોબરમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. રાજકોટમાં 12 દિવસમાં હાર્ટ એટેકને કારણે 13 લોકોના મોત નિપજ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલે હાર્ટ એટેકથી થયેલા મોતના આંકડા જાહેર કર્યા, જેમાં 17 થી 28 ઓક્ટોબર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો હોય તેવો શંકાવનારો આંકડો સામે આવ્યો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતો થઈ રહ્યો છે. સ્ટ્રેસ અથવા તો અન્ય કોઈ કારણોસર પૂરતી ઊંઘ નથી થઈ રહી, જેને કારણે હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટફૂડનું સેવન ઝડપથી વધી રહ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ પડતી ખાવાથી હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. પરિવારમાં પણ જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોય તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે, અને તેથી જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોય તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખજો. તાજેતરના સમયમાં જ એવું જોવા મળ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે, જેને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. એટલા માટે દરરોજ માત્ર માપની જ કસરત કરો. રાજકોટમાં હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે. રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 2 લોકોના મોત નિપજ્યા છે. 38 અને 42 વર્ષીય યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા. અચાનક જ યુવક બેભાન થઈ ચૂક્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાતા પરસ્પરના હાજર તબીબોએ તેઓ નિમૃત જાહેર કર્યા. 35 વર્ષીય ગુણવંત ચાવડા કારખાનામાં કામકાજ કરતા હતા. ઉપરાંત 42 વર્ષીય શક્તિસિંહ ઝાલા વોટર સપ્લાયનું કામ કરતા હતા. નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મોતના વધતા બનાવો હાલ અત્યારે ચિંતાનો વિષય છે. બનાસકાંઠામાં 20 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું. પાલનપુરના આકેસન ગામમાં યુવતી ઢળી પડી હતી. ખેતરમાં કામ કરતી વખતે યુવતી અચાનક જ ઢળી પડી હતી. હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કરી, જ્યારે ભૂમિકા મોર નામની યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું.